શું વિધિ દાહોદથી મળી રહ્યા છે ખાતેના સમાચાર કે જ્યાં સંતરામપુરના પ્રથમપુરમાં બૂથ કેપ્ચરિંગનો જે મામલો સામે આવ્યો હતો એ અંગે વિગતો છે. દાહોદના ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડે પોતાનો રિપોર્ટ આપ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવ્યાડે ફરીથી મતદાનની માંગણી ત્યાં કરી છે. હવે આ રિપોર્ટ બાદ ચૂંટણી પંચ મતદાન અંગે અને કાર્યવાહી અંગે નિર્ણય લેશે. મોટા સમાચાર પ્રિતેશ અમારા સંવાદદાતા પૂરી જાણકારી આપી રહ્યા છે. જી પ્રિતેશ. જી વિધિ, જે ચૂંટણી અંદર જે મતદાનના દિવસે જે સંતરામપુરના જે પ્રથમપુર ખાતે જે લાઈવ બૂથ કેપ્ચરિંગનો મામલો હતો તે સામે આવ્યો હતો ને જેના કારણે જે ચૂંટણી અધિકારી છે તેને તપાસના આદેશ આપ્યા છે. તપાસ બાદ હાલ આજે પ્રાથમિક રિપોર્ટ જે છે તે ચૂંટણી પંચને સોંપવામાં આવ્યો છે અને કોંગ્રેસના જે ઉમેદવાર છે ત્યાં રીપોલિંગની માંગણી કરી રહ્યા છે. કારણ કે આ જે સમગ્ર જે ઘટના છે તેમાં જે વિજય ભાભોર છે તે પોતે લાઈવ કરી અને જે બૂથ કેપ્ચરિંગ કર્યું હોય તેવું સ્પષ્ટપણે સામે આવી રહ્યું છે. ત્યારે ફરીથી કોંગ્રેસે આ બાબતે રીપોલિંગ કરવામાં આવે તેવી માંગ કરી છે. હાલ તો જે ચૂંટણી અધિકારી છે યોગેશ નિરગુડે તેમને પોતે ચૂંટણી પંચને રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે, પ્રાથમિક રિપોર્ટ આપી દેવામાં આવ્યો છે. ત્યારે ચૂંટણી પંચ હવે નક્કી કરશે કે રીપોલિંગ કરવું કે કેમ. પ્રિતેશ, કોઈ વિગતો છે કે આ રિપોર્ટમાં શું છે? જે સ્થાનિક સ્તરેથી રિપોર્ટ મોકલવામાં આવ્યો છે એમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ છે? જે અધિકારીઓ જે ત્યાં ફરજ પરના જે અધિકારીઓ છે તેઓના નિવેદન લેવામાં આવ્યા હતા. નિવેદન બાદ જે બૂથ કેપ્ચરિંગનો જે મામલો હતો, વિડીયો હતો, તેનો સમય પણ લખવામાં આવ્યો છે અને સાથે સાથે શું સમગ્ર ઘટના બની હતી તે અધિકારીઓના નિવેદનના આધારે એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો અને આ રિપોર્ટ જે છે તે સમગ્ર જે છે ચૂંટણી પંચને સોંપવામાં આવ્યો છે. ઠીક છે પ્રિતેશ, આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવીએ છીએ. મારા સંવાદદાતા કહી રહ્યા છે તે અનુસાર દાહોદના ચૂંટણી અધિકારીએ ચૂંટણી પંચને રિપોર્ટ સોંપ્યો છે અને આ પ્રાથમિક રિપોર્ટમાં જે બૂથ પર કામ કરતા અધિકારીઓ કર્મચારીઓ હતા તેમના નિવેદનો સહિતની તમામ બાબતો નોંધવામાં આવી છે.